नमस्ते वाला विद्यार्थी मित्रों, तमारू स्वागत छे मारी चैनल स्टडी गुड लक्ष्य में। आज आप गाला न्यूनु प्रश्नपत्र त्रण अने समय छे 3 कलाक अने कुल गुण 80 नु गुजराती नु प्रश्नपत्र जोवाना छे। आ पहला आपणे गुजराती नु प्रश्नपत्र मुकेलू छे, ई पण तमे जोई शको छो गुजराती नु प्रश्नपत्र, अने तमने क्यांथी मळशे ते जोवानो प्लेलिस्ट उपरथी मळी जशे। बीजा पण सब्जेक्टना आपणे नमूनाना प्रश्नपत्र बधा ज मुकेला छे, तो तमे जोई शको छो अने तेमांथी माहिती मेळवी शको छो। तो शुरुआत करिए प्रश्न नंबर 3। ई पहला अमे एक मैप एप्लिकेशन ने सोल्यूशन बनावी छे, मैप सोल्यूशन नाम छे एमनू, आनू डिस्क्रिप्शन तमने लिंक में मिली जशे। तो तेमांथी तमे सोशियल साइंस एटले SST ना बधा प्रकारना मैप पण जोई शकशो। तो शुरुआत करिए प्रश्न नंबर 3 विभाग ए थी, तो आपणी माटे बहु महत्वनो छे। छत्री कोना द्वारा लखवामां आवी छे, ते हास्य निबंध छे। वायरल इन्फेक्शन जे केवुं छे निबंध छे। रेशनो घोड़ो जे शुं छे नवलिका छे। અને ભૂલી ગયા પછી તે શું છે એકાંકી છે। ચલો ખાલી જગ્યા જોઈએ તો ભર્યા પરિવાર તન મનના આરોગ્ય, તો એ શું છે બતાવે છે પ્રેમાળ બતાવે છે। કાળું રાજુ ભૂંડી ભૂખથી ભૂંડી ભૂખ તે શું બતાવે છે ભીખ। ઉપવાસમાં ખાલી જગ્યા નદીની વાત કરવામાં આવી છે, તો શેત્રુજી ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને હતા, તો રાજપુર ઉપર હશે। ચલો નરેશ શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી હતી, તો નરેશે ફોરેસ્ટ કારણ કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો એટલા માટે। નરેશે મુંબઈમાં શ્રીમદે શાનો પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધા હતા, તો મુંબઈમાં શ્રીમદે સતાવધાન પ્રયોગ કરીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા। ચલો 11ની વાત કરીએ, તો લેખક પ્રવાસ દરમિયાન દૂર કે નજીકના સ્થળો વિશે શું કહે છે। પવનો ઠંડા અને આકરો હતો, દિવસમાં મધુર તડકો અને હવા નિર્મળ હતી, બધે બરફ જ બરફ હતો પડતો હતો, તેથી લેખકે દૂર કે નજીકના સ્થળો વિશે છેતરાઈ જતા હતા। 12ની વાત કરીએ, તો લેખકે માલિકને શરીર કેટલા કરેલો ક્રૂર કટાક્ષ સાને કહે છે, તો માલિકે આપેલા સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી, પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીએ છે, આમ તેમના વિશે કટાક્ષ કર્યો છે। શ્રીમદ રાજચંદ્ર સ્મરણ શક્તિ અસાધારણ હતી તેમ શા માટે કહી શકાય। શ્રીમદ રાજચંદ્ર બુદ્ધિક સતે જોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું। સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીઓનું શિક્ષણ પૂરું કરતાં 7 વર્ષ લાગે, તે માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું। આ પરથી કહી શકાય શ્રીમદ રાજચંદ્ર સ્મરણ શક્તિ અસાધારણ હતી। આગળ જોઈએ તો આબોહવા અને વન સંપાદન મનોહર રૂપનું વર્ણન કરો, તો અહીંયા સરસ રીતે આપણે વર્ણન કરેલું છે, તમે એને વર્ણન લખી શકો છો દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર ઉપર। ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા તમારે જણાવવાની છે, અને બાનો ભીખુ પ્રત્યેનો પ્રેમ, તો આપણે એની વાત કરીએ તો ગતિભંગ વિશે આપણે લખીશું। તો બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત આત્મકથા છે એનું એક પ્રકરણ છે, અને પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ। અહીં વાત સાહુકારના ચોપડાની છે, અને ચોપડામાં 1795 ગણિત મંડાણું અને સહકરો ગરીબ અને આજ્ઞાથી એવા શનિ પર જ ખેડૂતોને આર્થિક શારીરિક શોષણ કરતા, અને ચોપડા ખોટા ગણિત માયાજાળ વૃત્તા અને રાજા મહારાજા તેમજ અમલદારોની પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી। ગુલામીમાં પણ બદતર જીવન આ વેતર કરતી પ્રજા જીવી રહી હતી। અહીં ઇન્દ્રજાળ એટલે સળકપટ દ્વારા શોષણ, લેખક અહીં પોતાના પિતાના સહકરની વૃત્તિ વર્ણવે છે। એવી રીતે ગતિભંગ લઘુકથા વિશે તમે લખી શકો છો, સસોટ અંત હોવો જોઈએ, અહીં કથાને અંતમાં સસોટ ગતિભંગ શીર્ષકની યથાર્થ રીતે સિદ્ધ થાય એ રીતે આપણે વર્ણવેલું છે। પતિ પત્ની ગાડી પકડવી છે પણ ઝડપથી ઉપડે છે, પત્ની પાછળ છે અને રસ્તામાં કોઈ બાળક પગલાની છાપ પત્ની જુએ છે અને પગ ધીમા પડી જાય છે, આવી રીતે ગતિભંગ વિશે તમે સરસ રીતે તમારી સ્મૃતિમાં ખોવાઈ ગયા અને એવી રીતે તમે લખી શકો છો। ઓકે, ચલો વિભાગ બીની વાત કરીએ હવે ધીમે ધીમે। વિભાગ બીમાં જોઈએ તો કલાપીની વાત કરીએ, તો શિકારીને તો એ કોને લખેલી છે, કલાપીએ લખેલી છે। બોલીને ના કહી તો એ રાજેન્દ્ર શાહે લખેલું છે। હું એવો ગુજરાતી વિનોદ જોશી અને દીકરી એ કોના દ્વારા લખાયેલું છે, બે દિલ દ્વારા લખાયેલું છે। આગળ જોઈએ તો કવિ ખાલી જગ્યાની ઉડવાની ઈચ્છા ધરાવે છે, તો મોરપીચ સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો શ્રમ છે, તો સંતોનો ખાલી જગ્યાના દર્શન માત્રથી એકાએક કુળ તરી જવાય છે, તો વૈષ્ણવજન, અને કવિ ખાલી જગ્યાના છાંયડાથી બેઠા હતા તો મહુડીના છાંયડામાં બેઠા હતા, સાસુએ સસરા માટે કાવ્ય
નાથી પોતાની પ્રેમભાવ પૂર્વજનના માતા પિતા તરીકે વ્યક્ત કર્યા છે. કવિ ટોચકીમાં સાચ પછી રેડી દેવાનું કોને કહે છે? રેડી દેવાનું માને કહે છે. વાસળીના સુર કોના કોના સા પ્રશ્ન પૂછે છે? વાસળીના સુર માર્ગની ધૂળના પ્રશ્ન પૂછે છે, સાથે સાથે યમુનાના જળ પૂછે છે, કેમ મૂંગા છો તેમ પૂછે છે. એવી રીતે કવિએ ગાંધીજીના સત્યને આયુધ્ય કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના યુદ્ધોની લડાઈ થઈ છે, ભવિષ્યમાં લડાશે, પરંતુ સત્યરૂપી આયુધ્ય વિશે એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને તુજાવ્યા હતા અને ભારતમાં સત્યરૂપી આયુધ્યને કારણે સ્વતંત્રતા મળી હતી. સરપુરમની રાતે રાત છે અને સોળે શણગાર છે, તો તેના વિશે તમારે લખવાનું છે ચાંદલિયા વિશે, રાઈટ? બોલીના કંઈ ના કાવ્યના મધ્યવર્તી વિચાર વિશે સ્પષ્ટ કરવાનો છે તો માણસે તો પોતાની ગાન ગાતા ચાલવાનું છે. ગામના પાદર લાખો લોકોનો સમૂહ ભેગા થયા હોય અને સૌ પોતાની ધૂનમાં હોય તો તેના વિશે લખો. દીકરીની ગઝલ દ્વારા પિતા તરીકે કવિ દીકરીના પ્રત્યેના મનોભાવ કઈ રીતે વ્યક્ત થાય છે એ પણ તમારે સરસ રીતે ગૌરવ રીતે વર્ણવવાનું છે. તો દીકરીના કવિ દીકરીના ગૌરવ અને ગુણોના મૂલ્ય કવિ સર્વજ્ઞ એકાએક દેવીઓના દીકરીઓની ઝલક દેખાય છે અને દીકરીના સુખદ જેવી સુગંધ એવી શીતળતા આપે છે. તો તેમના વિશે શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત એના વિશે તમે લખી શકો છો. આગળ જુઓ તો પંખીને સમજાવવાની છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પ્રખર પંક્તિ છે એ તમને બધાને ખબર છે અને પારંભવાદી ઉપર કટાક્ષ કર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે કે એમ માને છે કે પ્રબંધમાં સુખ સમૃદ્ધિ સફળતા લખાઈ હશે તો મળશે. તેઓ ભાગ્ય રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે અને તેમને આ સંકુચિત વિચારસરણી પડકારોના કવિ કર્મ અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. વિભાગ સીની વાત કરીએ તો વૃત્તિ તો ઓરિજિનલ વર્ડ તમે લખવાનો છે. પછી બીજો છે બ્રહુરીહી, રાઈટ? 34મા આન્સર આવશે રવિન્દ્ર. 35માનો હવાલદારનો ઉપપદ. એવી રીતે પહેલાંનો આન્સર તમારે જોવો હોય તો પહેલાં સાથે બીજો આવશે. રવિશંકર મહારાજને ટોળામાંથી પકડ્યા અને કર્મનીનો જો હોય તો સરકાર તરફથી મહેસૂલને ઉખરાવ્યો હતો. ગાડીથામાં માંકણી તો તેમના વિશે તમારે લખવું હોય તો શું લખશો? શ્લેષ્મ અલંકાર. પછી 38માં તમે જોવો તો પૂર્વ પ્રત્યે છે વ્યવહારમાં. મયંક છે તો એવું છે ચંદ્ર અને વેડ છે તો વેતરવું. એ રીતના 40માનો આન્સર જોઈએ તો દ્રવ્યવાચક છે અનાજ અને સુખદ આભની લાગણી. મોંમાં ઘી છાકર એટલે સુખદ લાગણી આપની વ્યક્ત કરવી. અને નીચેના આપેલા કહેવતનો અર્થ ઘરે ઘરે માટીના ચૂલા તો કોઈ કુટુંબ તકરાર વગર ન હોઈ શકે. ચલો 43. ગમાણ. ઢોરની નીરમાં આડું લાકડું રાખીને કેટલી જગ્યા છે તો ગમાણ. આદ્ર એટલે હું થાય શુષ્ક. 45 બંનેના પરિણામ. પરિણામ એટલે ફળ. ફળ અને માપ એવી રીતે તમે 46માં જોયું તો નીચેના તળ બધા વિષય જોયું તો 12માં વિષયમાં છે તો હું આવશે 12માં. નીચેના વાક્યમાંથી વિશેષણ સુધીને પ્રકાર લખો તો ગોવિંદ છે તો હું આવશે સંખ્યાવાચક. 48માં તમે જુઓ તો પ્રમાણવાચક. આગળ એને છૂટું પાડવું હોય તો બ પ્લસ ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઈ. 50માં જુઓ તો એ માંડ બોલી શકે એનાથી માંડ બોલી શકાયું. રે પંખીડા તો એ કયો છે? મંદાક્રંત. બંધારણ આપેલું છે પહેલા અને ત્રીજા ચરણમાં 13 શબ્દ અને બીજા અને ચોથા ચરણમાં 11. આમ ચરણ 4 પહેલી અને પાંચમી અને નવમી માત્રા છેલ્લા 2 અક્ષરો ગુરુ અને લઘુ. એવી રીતે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં તમારે સરસ રીતે પહેલો નહીં ને બીજો તમને સમજાવ્યો છે. માણસના હીન એટલે નીચા કેમ હોય છે તો તેના વિશે તમારે વર્ણ લખવાનું છે. ઓકે, તો સરસ તમને દેખાય રીતે એવી રીતના લખી શકો છો. પછી વિદ્યા વિદાય સમારંભનો તમારે એક મસ્ત રીતે ગઢખંડ એટલે મીન્સ અહેવાલ લખવાનો છે તો તે પણ તમે તમારી રીતે વર્ણવી શકો છો. ઓકે, 4 વિદ્યાર્થીઓ વિશે આશીર્વાદ વિશે, રાઈટ? આઈસ્ક્રીમ વિતરણનો જે થયો હોય તે સાચા મિત્રની પરખ એ તમારે જે સંક્ષિપ્તમાં રૂપાંતર કરવાનું છે તે સાચા મિત્રની ઓળખ. ચલો રાઈટ, તો આ હતું તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ. એક જ બાકી છે ખાલી નિબંધ, એ પણ તમારી જાતે લખી શકો છો.